ચલો આપણે આજે એક વચનામૃતના મહાન પાત્રને યાદ કરીશું જેને મહારાજે ખૂબ જ યાદ કર્યા છે વચનામૃતની અંદર એવા અલૈયા ખાચર આખ્યાન આપણે જોશુ તો અલૈયા ખાચર ઝીંઝાવદર ગામના હતા આ પાત્ર ને આપણે એટલે યાદ કરીએ છીએ પાત્ર ની કથા એનું આખ્યાન એટલા માટે શ્રવણ કરીએ છીએ કે આટલા મોટા મહાન પાત્ર હતા પણ જરાક જો એનામાં ખોટ રહી ગઈ તો એને કેટલી તકલીફ થઈ તો એ પ્રમાણે આપણા જીવનમાં કમ્પેરિઝન આપણે કરવાનું કે આપણામાં કેટલી કેટલી હજી ખૂબીઓ છે ખામીઓ છે એ ચેક કરતા રહીશું તો આપણે મહારાજના ધ્યેય સુધી પહોંચી શકશું તો સૌ પ્રથમ તો અલયા ખાચરની અંદર આધાર સ્વામીના ગ્રંથમાં એવી નોંધ લીધેલી છે કે ખાચરના જીવનમાં મુખ્ય ગુણો હતા એ મોટામાં મોટા બાકી નાના મોટા તો અનેક ગુણો હતા અનંત ગુણો એ સંપન્ન હતા અને સારા શ્રેષ્ઠ હરિભગત હતા મહારાજના વખતમાં પણ મુખ્ય છ ગુણો જેની આધારંદ સ્વામીએ નોંધ લીધી છે તો સૌપ્રથમ અલયા ખાચરના જીવનનો એક પહેલો સૌથી મોટો એ ગુણ હતો કે આજીવન બ્રહ્મચારી હતા અલયા ખાચર સાથે સાથે આપણા જીવનમાં જોતું જવું કે આપણે કેટલું બ્રહ્મચર્ય રાખી શકીએ છીએ એકાદશી પૂનમ હરિજયંતિ મહાશિવરાત્રી વગેરે પર્વના દિવસો હોય ત્યારે પણ જો બ્રહ્મચર્ય રહી શકતું હોય તો સારી વાત છે પણ અલયા ખાચર જન્મ્યા ત્યારથી લઈ અને જીવ્યા ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરેલું હતું આ મોટામાં મોટો ગુણ હતો એમનો અને બ્રહ્મચર્યની તાકાત બહુ જબરજસ્ત છે જે કાર્ય સાધનો દ્વારા ન થઈ શકતું હોય તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી થઈ શકે ઘણીક વખત તમને એમ થાય કે કંઈક તકલીફ આવે એટલે તરત તમે સંતો અને સાંખ્યોગી બાઈઓને ફોન કરો એમને મળવા જાઓ દર્શને જાઓ ને એમને કહ્યું તમે પ્રાર્થના કરો એ પણ માણસ જ છે તો એની પાસે તાકાત કઈ છે ત્યાગી સંતો અને સાંખ્યોગી બાઈઓ પાસે એક જ તાકાત છે બ્રહ્મચર્ય વ્રતના પાલનની અને જોરદાર તાકાત છે તો આજીવન બ્રહ્મચર્ય અખંડ બ્રહ્મચર્ય પાડદાતા અલૈયા ખાચર બીજો મોટામાં મોટો ગુણ એ હતો કે આદારાનંદ સ્વામીના ગ્રંથ પ્રમાણે એકસો સુડતાલીસ જેટલા સાધુ કર્યા હતા અલૈયા ખાચરે પોતે ગ્રહસ્થ છે હરિભગત પણ એણે એવી વાતો કરી એવો ઉપદેશ કર્યો કે એના કોન્ટેક્ટમાં જે આવે ને એ સાધુ થઈ જ જાય એવી વૈરાગ્યની વાતો કરે આદારાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું કે એક મુમુક્ષુ જીવ મુક્તાનંદ સ્વામી પાસે બેસે બે કલાક અને બીજો મુમુક્ષુ જીવ અલૈયા બાપુ પાસે બેસે બે કલાક સમાગમ કરવા તો મુક્તાનંદ સ્વામી પાસે બેઠેલો મુમુક્ષુ નક્કી નહીં સાધુ થાય કે ન થાય પણ અલૈયા બાપુની પાસે બેઠેલો મુમુક્ષુ ગેરંટી પૂર્વક એકસો દસ ટકા સાધુ થાય થાય ને થઈ જ જાય આ તાકાત હતી અને મહારાજનો એટલો રાજીપો હતો અને મહારાજે એમને એટલી સામર્થ્ય આપી હતી હવે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાય છતાં પણ આધારાનંદ સ્વામી કે એમની પાસે આવેલ નક્કી નહીં એને વૈરાગ્ય ચડે કે ન પણ ચડે કદાચ સંસારમાં પાછો જતો રહે પણ અલૈયા બાપુ પાસે બેઠો બે કલાક એટલે સાધુ સમજો હવે આપણા જીવનમાં જોઈએ કે તમે તમારા ખુદથી વિચારો પોતાની જાતને પૂછો તમે કેટલાને ઉપદેશ કર્યો કે તમે સાધુ થઈ જાઓ એક બેનનો ફોન હતો એમ કહેતા હતા કે મને ત્યાગી થવું છે પણ મમ્મી પપ્પા રજા નથી આપતા ત્યારે એને જવાબમાં એમ જ અમારે કેવું પડે કે હશે તમારા મમ્મીને સારું એવું સુખ સંસારમાં દેખાતું હશે અને આ બાજુ કઈક તકલીફો વાળું જીવન દેખાતું હશે એટલે કદાચ તમને રજા ન આપતા હોય તો સંસારમાં રહીને ભજન કરો ત્યારે બેને એવું કીધું કે ભાઈ એવું નહીં જ્યારથી લગ્ન કરીને મારી માં ઘરમાં આવ્યા ને ત્યારથી રોજ માથાકૂટ જ ચાલતી હોય છે શાંતિથી પોતે ક્યારે એક દિવસ પણ પસાર નથી કર્યો પણ છતાંય મને રજા આપતા નથી આજે એક બેનનો બહુ સરસ મેસેજ હતો ત્યારે એમ થાય કે અલૈયા બાપુ જેવા હજી પણ આ ધરતી ઉપર છે આ ધરતી ક્યારે નક્ષત્રિય નથી હોતી ભલે લાખો માં એકાદ હોય પણ એવો હીરો હોય તો છે જ આ ધરતી ઉપર આપણે કદાચ તમને બધાને ખ્યાલ જ હશે ને તમારા સુધી લિંક પોચી પણ હશે ભુજ મંદિરના છ સંતોએ દીક્ષા લીધી નવ દીક્ષિત સંતોનો વિડીયો એની લિંક તમને શેર કરી છે તો એ લિંક જોયા પછી એક બેનનો એવો મેસેજ હતો કે મારા કે ખરેખર અલૈયા બાપુ જેવા મુમુક્ષુઓ હજી પણ આ પૃથ્વી ઉપર છે નક્ષત્રિય નથી પણ એવા લાખોમાં એકાદ જોવા મળે આપણે વિચારવું કે આપણે કેટલાને ને ઉપદેશ દઈએ છીએ આપણે પોતે કદાચ નથી માર્ગ પકડી શક્યા પણ સાચી વાત આપણે જરૂર કરીએ કે આ સંસારમાં સુખ નથી 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 એ તો જ પણ કહેવાય છે ને કે સંસારી જીવને તે જીવના માયા ભગવાન વાલા કે જે મુમુક્ષુ આવે ને એને ભગવાન ભજવાની વાતો કરે આટલો ફરક છે સંસારીમાં અને ત્યાગીમાં તો એવી રીતે અલૈયા ખાચરે 147 સુડતાલીસ જેટલા સાધુઓ કર્યા હતા ત્રીજો ગુણ મોટામાં મોટો એ હતો કે ગામડે ગામડે અલૈયા બાપુ સત્સંગ કરાવવા જતા અને અલૈયા બાપુને સંપ્રદાયમાં એક જ પાત્ર એવું છે કે જેને સ્વામિનારાયણ ભગવાને કંઠીઓ પહેરાવી અને વર્તમાન ધરાવવાની આજ્ઞા આપી હોય તો એ છે અલૈયા બાપુ મહારાજે છુટી આપી હતી કે તમે ખુદ જેમ સંતો વર્તમાન ધરાવે ને કંઠી પહેરાવે એવી રીતે તમે બધાને કંઠી પહેરાવો ને વર્તમાન ધરાવો ને નવા સત્સંગી કરો આવી રીતે છુટ્ટી આપી દીધી ને એટલે અલૈયા બાપુએ ગામડે ગામડે સત્સંગ કરાવવાનો શરૂ કર્યો અને સ્વામીએ લીધી એમના ગ્રંથમાં વધુ નવા સત્સંગીઓને નવી કંઠીઓ પહેરાવીને ભગવાનની શરણે કર્યા હવે તમે રિવર્સ થઈને તમારા જીવનનો ઇતિહાસ ચેક કરતા જાઓ કે તમારા જીવનમાં તમે કેટલાને ભગવાનને શરણે મૂક્યા કદાચ કંઠીઓ ન પહેરાવો તો તમારા ગુરુ હોય તમારા ગામના સાંખ્યોગી બાયુ હોય તમારા ગામમાં સંતો આવતા હોય ત્યારે એની પાસે મોકલો કોઈ પણ મુમુક્ષુ જીવને કે આ આ સંતો આવ્યા છે તો એમના હાથે કંઠી બાંધો સત્સંગમાં આવો અને હવેથી નક્કી કરો કદાચ નથી કર્યું તમે આવું કામ તો આજથી પ્રતિજ્ઞા કરો કે જેમ તમે બર્થડે ઉજવો છો એનિવર્સરી ઉજવો છો તો એક એવો દિવસ રાખો કે વર્ષમાં એક નવા મુમુક્ષુને ભગવાન ને શરણે મોકલી દો તો તમારો એક મહિનો આખો સફળ વર્ષમાં બાર મુમુક્ષુઓને તો નવા સત્સંગી કરીને ભગવાન સુધી પહોંચાડવા જાવ કરી શકાય આપણે લાસ્ટમાં એના માટે છેલ્લે ચર્ચા કરશું પણ આવો નિયમ આજથી લઈ લેજો કે કમસે કમ બાર લોકોને તો આપણે વર્ષમાં નવા સત્સંગી કરીએ જ્યારે અલયા બાપુ પચીસ હજારથી થી વધુ નવા સત્સંગી કરી કંઠીઓ પહેરાવી વર્તમાન ધરાવી અને ભગવાન સ્વામિનારાયણને શરણે કર્યા હતા ચોથો મોટામાં મોટો ગુણ એ હતો કે મહારાજ વારંવાર વદર જતા હવે એ વખતમાં તો સત્સંગ બહુ ઓછો પણ અલૈયા બાપુ જ્યારે સંતો આવે ને ત્યારે તૈયાર હોય પેલી રસોઈ સંતોને માટે અને મહારાજને માટે ગમે એટલું ખર્ચ થતું હોય પણ એમના ભંડાર ખુલ્લા જ હોતા પેલી રસોઈ અલૈયા બાપુની હતી એના પછી પાંચમો ગુણ ઈ હતો અલૈયા બાપુમાં કે સ્વામિનારાયણ ભગવાનની સાથે પાંચસો સાતસો કાઠી દરબારો ઘોડેસવારો સાથે ફરતા અને એ તમે એક પોઈન્ટ વિચારો કે આપણે જ્યાં જ્યાં સત્સંગની કથાઓ સાંભળીએ છીએ ત્યાં એવું જાણવા મળે છે કે આટલા કાઠી દરબારો મહારાજની સાથે હતા આટલા ભક્તો મહારાજની સાથે હતા આટલા ઘોડેસવારો હતા આટલા હથિયારધારીઓ હતા અને આટલા સંતો હતા તો સંતો તો સમજી શકાય કે મહારાજનું ભજન કરવા પોતાનું જીવન ભગવાનને ડોનેટ કરી ચૂક્યા છે તો એની સાથે સાથે ફરે પણ કાઠી દરબારો તો બધા મોટા મોટા દરબારો હતા પાંચ ગામના ધણી કોઈ ચાર ગામના ધણી કોઈ અઠ્યાસી ગામના ધણી કોઈ આઠ ગામના ધણી આવા મોટા મોટા દરબારો હતા છતાં પણ મહિનો મહિનાઓ સુધી ભગવાનની સાથે ફરતા તો આ બધા વૈરાગી નહીં તો શું વૈરાગ્ય હોય ત્યારે ઘરની માયા છૂટે ને સંતોની સાથે રહેવા જઈ શકાય પાંચ દિવસના ઉત્સવમાં ઘરની માયા મુકાતી નથી એમાં અપડાઉન કર્યો અપડાઉનનો મતલબ સમજો તમે કે ઘરેથી સવારે નીકળે મંદિરે જાય ત્યાં સુધી મોહમાયા બધું છૂટી જાય કથામાં બેસે ત્યાં સુધી અને પાછા સાંજ પડે ને ઘરે આવે એની માયા બધું પાછું ડિલીટ થઈ જાય શું રહ્યું જીવનમાં એટલે જેને વૈરાગ્ય હોય સંસાર જેને ખારો જ લાગ્યો હોય અને ખરેખર જેને મનાઈ ગયું હોય કે મહિનો સંતોની સાથે મહારાજની સાથે સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી શકે તો પાંચસો સાતસો કાઠી દરબારો મહારાજની સાથે ફરતા હંમેશા એ કેવા વૈરાગી હશે કેવા નિષ્પૃહી હશે એને સંસાર ક્યારે બંધન નથી કરી શક્યો અને એ સમયે એ પાંચસો સાતસો દરબારોની તો વ્યવસ્થા થતી જ પણ સાથે સાથે એના ઘોડાઓ માટે અલૈયા બાપુ પોતાના ખેતર ઉભે ઉભા ભેલાવી દેતા અને ત્યારે ગામ લોકો એમ કેતા કે બાપુ આ પારકા ગામમાંથી આવેલા ઘોડાઓ આપણા ખેતરવાળી ઉભા ઉભા બગાડી જાય આ કાંઈ ચાલતું હશે ત્યારે અલૈયા બાપુ એમ કહેતા કે ખબરદાર બીજી વખત આ શબ્દ બોલ્યા છો તો આ ઘોડાઓ આ પશુઓ એ કોકના નથી મારા પોતાના છે સ્વામિનારાયણ ભગવાનના છે એની સેવામાં આવેલા હરિભક્તોના છે એટલે મારા પોતાના કહેવાય અને જરા પણ ચિંતા કર્યા વગર પોતાના ખેતરમાં ઊભો પાક એમને હોય અને ઘોડાઓને છૂટા મૂકી દે ખાવ પીવો મોજ કરો આ સૌથી મોટો ગુણ હતો પછી પાંચમા નંબરનો ગુણ ઈ હતો મુક્તાનંદ સ્વામી કરતા પણ અલૈયા બાપુ ચડિયાતા હતા હવે મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં કહેવાય છતાં પણ ચડિયાતા આધારાનંદ સ્વામીએ કીધું સત્સંગમાં ભજનમાં અને સેવામાં સમર્પણમાં મુક્તાનંદ સ્વામી કરતા ચડિયાતા હતા આટલા આટલા ગુણો અલૈયા બાપુમાં હતા હવે આટલા ગુણોનું વર્ણન સાંભળી અને કદાચ તમને બધાને એમ તો થઈ જ ગયું હશે કે આટલા બધા ગુણો હોય અક્ષર ઓરો એ તો સીધા જ જવાના પણ હવે જે વાત આવે છે એ ખરેખર મને તમને સમજીને જીવનમાં ઉતારવા જેવી છે અને એની સાથે સાથે આપણું જીવન કમ્પેર કરવાનું છે તો આવા મહાન ગુણોવાળા અલૈયા બાપુ હવે એક વખત સ્વામિનારાયણ ભગવાન ગામને ને પાદર સભા કરીને બેઠેલા અને એ વખતે વચનામૃતમાં પણ એમનો અલૈયા બાપુનો પ્રશ્ન આવે જ છે કે વચનામૃતમાં એમ કીધું કે એક કોઈ કુળમાં એક ભગવાનનો ભક્ત થાય તો તેની એકોતેર પેઢીનું કલ્યાણ થાય એટલે ઝીંઝાવદર જ્યારે સ્વામિનારાયણ ભગવાન સભા કરી ગામને પાદર ત્યારે અલૈયા બાપુ એમ પૂછ્યું કે મહારાજ ભાગવતમાં એમ કીધું છે કે કોઈ પણ કુળમાં ભગવાનનો એક ભગત થાય ને એકોતેર પેઢી તરી જાય તો એ શું સાચી વાત હશે સ્વામિનારાયણ ભગવાન કે લે બાપુ ભાગવતમાં એ શંકા કરી તમે ભાગવત કે છે તો સાચું માની લો ને કે ભાગવત માં લખ્યું છે કે એકોતેર પર્યા તરી જાય પર્યા એટલે પેઢી તો તરી જ જાય અલૈયા બાપુ કે મહારાજ કેમ મનાય ભાગવત સાચું કે ખોટું હું નથી કેતો પણ આ વાત એકોતેર પેઢી તરી જાય કેટલી મોટી વાત કહેવાય એમ તો આવડી મોટી વાત મહારાજ એમને એમ તો નહીં પચે મહારાજ કે તો કેમ પચશે એટલે અલૈયા બાપુ કે મહારાજ ઈ તો હું નજરે જોઉં ને તો પચે નહીં તો આ વાત મને મનાય નહીં કે એક જ ભગવાનનો નો ભગત થાય ને એકોતેર પેઢી તરી જાય આ કઈ નાની મોટી નાની સુની વાત નથી બહુ મોટી અને મહાન વાત છે તો મહારાજ કે તો સારું તમને દેખાડીએ બીજું શું અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને કીધું ચાલો મારી સામે પલાખી વાળી બેસી જાઓ અને પલાખી વાળી અને બાપુ બેસી ગયા અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરો સ્વામિનારાયણ શબ્દ ઉચ્ચારણ કર્યો ને બાપુને થઈ સમાધિ સીધા ગયા અક્ષરધામ માં ગયા એટલે એમની એકોતેર પેઢીના બધા જ વડીલો વડીલો બધા માં લેર કર્યો અને જેવા બાપુ ત્યાં કને પ્રવેશ કર્યો ધામમાં અને તરત જ ઓલા બધા કે એ છોરા તું એક સત્સંગી થયો ને અમારું કામ થઈ ગયું કે ક્યારે અમારો ઉદ્ધાર થવાનો નતો તું એકલો ભગત થયો અને અમે આવી ગયા નહી તો ક્યાંય લીમડામાં ભૂત થઈને અધોગતિને હતા પણ તું એક જ ભગવાનનો ભગત થયો અને અમને બધાને મુક્તિ મળી ગઈ રખડતા હતા અમે બધાય ક્યારે અમારો ઉદ્ધાર થાય એમ નહોતું પણ તું ભગત થયો ને બધું થઈ ગયું એટલે અલૈયા બાપુ કે અરે બાપા તમે અહીંયા કોઈ તો દારૂ પીનારા હતા બીડીઓ પીનારા હતા ગુટકા તમાકુ ખાનારા હતા અને બેટા તું ભગત થયો ને એટલે અમે અહીંયા આવી ગયા આશ્ચર્ય થયું અલૈયા બાપુ કે ભાગવતે હાચી અને સ્વામીનારાયણ ભગવાન પણ સાચા પણ બાપા તમારા બધાનો ઉદ્ધાર થયો ઈ મેં તો જોયું પણ હવે હું જયારે સમાધિ માંથી બારે જઈશ ત્યારે ગામના લોકો કેમ માનશે એના એના માટે મારે શું કરવું અને ત્યારે બાપા એમ છે કે બેટા અલૈયા ખાચર બાપા એમ કે છે કે બેટા જ્યાં ગામને પાદર સ્વામિનારાયણ ભગવાન બેઠા છે ને ત્યાં કને તું જઈને સાત હાથ ઊંડો ખાડો ખોદજે એટલે એમાંથી એક ચરુ નીકળશે અને એમાં પાંચસો સોના મોર ભરેલી છે એ પાંચસો સોના મોર ભરેલ જો ચરુ નીકળે તો ગામવાળાને કહેજે કે છે કે તમે માનો કે આ ભાગવતમાને વચનામૃતમાં ને લખેલી વાત સાચી અને નહી તો ના માનજો હવે અલૈયા બાપુ સમાધિ માંથી બહાર આવ્યા બહાર આવી અને મહારાજ જ્યાં બેઠા હતા ને એ જ જગ્યાએ સાત હાથ ઊંડો ખાડો ખોદ્યો અને સોનાનો ચરુ નીકળ્યો એની અંદર પાંચસો સોના મોર અને ગામ લોકોને આશ્ચર્ય થયું કે ઓહો એક ભગવાનનો ભગત થાય અને એકોતેર પેઢી ખરેખર તરી જાય છે પણ ભગત કેવા આગળ જોયું ને કે અલૈયા બાપુની અંદર કેટલા ગુણો હતા આ તો મુખ્ય ગુણો દર્શાવ્યા એના સિવાય નાના નાના તો અનંત ગુણો હતા સર્વ ગુણે સંપન્ન ભગવાનનો એક ભગત થાય તો એના એકોતેર પેઢીઓ તરી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી અને ગરડા પ્રથમ ના પંચોતેર માં વચનામૃત માં પણ અલૈયા બાપુએ પ્રશ્ન પૂછ્યો છે આટલા મોટા મહાન ભગત હોવા છતાં પાછા શું કામ પડ્યા તો એક વખત મહારાજ સભા ભરીને બેઠેલા ગઢપુરમાં બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો બેઠેલા અને મહારાજે અલૈયા બાપુને સભામાં આવતા જોયા ને એટલે મહારાજે સભામાં કહ્યું કે સંતો આજે છે ને હરિભક્તોને આપણે નંબર આપવા છે કે કોણ માં આવે છે એટલે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી આ બધા હરિભક્તોનો તમે નંબર આપો કે પેલો નંબર કોને આપવો જોઈએ બીજો કોને આપવો જોઈએ ત્રીજો નંબર કોને આપવો જોઈએ એટલે બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે આ માથે ટોપી લેવી એમાં જેનું નામ લેશું એને મજા આવશે જેનું નામ નહીં લેવાય એના આપણે દુશ્મન બની જશું એટલે આ કામ આપણે કરવું નથી એટલે મહારાજ ને કે જોડીને કે મહારાજ એક કામ કરો હું હમણાં ગામડાઓમાં વિચરણમાં છું એટલે મને કાંઈ વધારે ખબર ના હોય કોણ હરિભક્તો સેવામાં આવતા હોય કોણ સત્સંગમાં આગળ હોય પણ આ કામ મુક્તાનંદ સ્વામીને સોંપો તો બરાબર યોગ્ય ગણાય એટલે મુક્તાનંદ સ્વામી તો બચારા ગંગાજળ જેવા નિર્મળ સાધુ અને મુક્તાનંદ સ્વામી ઉપર ટોપી પહેરાવી મહારાજ કે સ્વામી તમે નંબર આપી દો એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ જેવી આપની આજ્ઞા સભામાં ચારે બાજુ નજર કરી અને બ્રહ્માનંદ સ્વામી કે છે કે મહારાજ પેલો નંબર જો કોઈને આપવા જેવા હોય તો ઈ છે દાદા ખાચર અને આખી સભામાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો વધાવી લીધા ખરેખર દાદા ખાચરને પેલો નંબર જ આપવો જોઈએ સ્વામી તમે બિલકુલ યોગ્ય વાત કરી સભામાં અલૈયા બાપુ બેઠા હતા તમે તમે આગળ જે ગુણો સાંભળ્યા સર્વ ગુણે સંપન્ન હરિભગત છે પણ જ્યારે નંબર આપવાની વાત થાય છે અલૈયા બાપુને એમ થઈ ગયું કે ઓહો હો મુક્તાનંદ સ્વામીને કઈ ભાન પડે છે કે નહીં કદાચ એને ખબર નહીં હોય કે હું આ સભામાં છું એટલે થોડી થોડી ઉધરસ ખાવા માંડ્યા ખોખારા ખાવા માંડ્યા એટલે મહારાજ કે સ્વામી હવે બીજો નંબર કોને આપશું સ્વામી સભામાં ચારે બાજુ નજર કરીને સ્વામી બોલ્યા કે મહારાજ બીજો નંબર આપવા યોગ્ય હોય તો આ સત્સંગમાં પર્વતભાઈને જ બીજો નંબર અપાય એ જ વખતે તાળીઓની ગડગડાટી થઈને વધાવી લીધા કે વાહ ખરેખર સ્વામી તમે યોગ્ય નંબર આપ્યો પર્વતભાઈને જ બીજો નંબર આપવો જોઈએ અલૈયા બાપુ નું લોહી ઉકળી ગયું કે પેલો નંબર સમજાય કે દાદાના ઘરમાં રહે છે મહારાજ એટલે એનો આપવો પડે કદાચ તે શું મહારાજ એવા રીતે મહારાજ એને નંબર આપતા હતા કે લાચાર હતા મજબૂર હતા કે એના ઘરમાં રહે છે એટલે નંબર આપવો પડે નહીં યોગ્ય હતું એ પ્રમાણે નંબર અપાતા હતા પરંતુ અલયા બાપુની અંદર દોષોએ ઘેરો ગાલ્યો તો દોષ મુક્ત દોષ રહિત નતા થયા એટલે આ ઘટના ઘટે છે હવે એને એમ થયું કે ત્રીજો નંબર તો મારો આવવો જ જોઈએ એટલે ઉભા થઈ ગયા બાપુ ઊભા થઈ ને ખોખારો ખાઈ ને પાછા બેસે વળી ઉભા થાય વળી બેસે આવું કરવા માંડ્યા સભામાં મુક્તાનંદ સ્વામી ને મહારાજ કે સ્વામી ત્રીજો નંબર કોને આપશો અને ઈ વખતે મુક્તાનંદ સ્વામી કે મહારાજ ત્રીજો નંબર જો આપવા જેવા હોય ને તલવાર જ્ઞાનમાંથી બાર કાઢીને સ્વામી ઉપર જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં મહારાજે હાથ પકડ્યો હા હા બાપુ આ શું કરો છો અરે મહારાજ તમે શું સમજો છો આટલા આટલા સાધુ કરીને દીધા આટલી આટલી સત્સંગની સેવાઓ કરી આટલી આટલું જીવન સમર્પણ કરીને બેઠા છે છતાં મુક્તાનંદને કઈ અકલ છે કે નહીં અમારી કોઈ ગણતરી જ નહીં એટલે મહારાજ સમજી ગયા કે આને માન નામનો દોષ છે તે એની ઉપર સવાર થઈને બેસી ગયો છે એટલે એને હવે કઈ ભાન રહેશે નહીં કે શું બોલે છે ને શું ક્રિયા કરે છે એટલે મહારાજે કહ્યું કે બાપુ શાંત થાવ નંબર તો પેલો તમને જ આપવો જોઈએ અમે તો પરીક્ષા કરતા હતા મુક્તાનંદની પણ મુક્તાનંદ સ્વામી સાવ ફેલ ગયા એને કઈ ખબર જ ના પડી કે નંબર કોને અપાય એનું ગણિત સાવ કાચું ફેલ થઈ ગયા બાકી નંબર સત્સંગમાં પેલો તો બાપુ તમારો જ આવે અલૈયા બાપુ થોડા શાંત થયા કે હા તો બરાબર એમ તમે જો કઈ કદર કરતા હો તો વાંધો નહીં પણ મહારાજ કે પણ બાપુ તમે આ તલવાર ખેંચી લીધી ઈએ તમારા ગુરુ મુક્તાનંદ ઉપર આ તમને અપરાધ થયો પાપ લાગ્યું એનું શું તો કે મહારાજ પાપ લાગે કે પાપ નો લાગે જે લાગવું હોય લાગે પણ જેવા છ એવી કદર તો થાવી પડે ને મહારાજે નક્કી કર્યું કે આના અંદરથી દોષ માન નામ એને કાઢવો તો પડશે સભા શાંત થઈ સભા વિસર્જન થઈ સાંજના સમયે મહારાજે ફરીવાર સભા બોલાવી અને મહારાજે કહ્યું કે સંતો આજે ગરમી બહુ છે ને ચાલો ઘેલામાં નાવા જઈએ હવે ગેલામાં નાવા ગયા સંતો હરિભક્તો બધા સાથે ત્યાંય બાપુ ભેગા અને આ તો ભાઈ નટેશ્વર ક્યારે શું લીલા કરે નક્કી નહીં ત્યાં ગેલાને કાંઠે બધાએ નાહવા માટે તૈયારી કરે અને મહારાજે એમ કહ્યું કે ચાલો આપણે એક રમત રમીએ કે જે વધારે ઊંડી ડૂબકી ખાય ને એને આપણે નંબર દઈએ અલૈયા બાપુ કે આ બાપડો આજ મારી લાજ લૂંટવા જ બેઠો છે કે શું હવારથી નંબર 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 વારી જ વાત મૂકે છે અને ત્યારે મહારાજ પાછી ટકોર કરી કે બાપુ ત્યાં તો મુક્તાનંદ સ્વામી થાપ ખાઈ ગયા એને આવડ્યું નહીં તમારો નંબર ના આવ્યો પણ અહીં તો તમારા હાથમાં છે હો જેટલા વધારે ટાઈમ તમે ડૂબકી મારીને રહી શકશો પાણીમાં એનો પેલો નંબર આવશે એટલે હવે ચૂકતા નહીં આ મૂકો અલૈયા બાપુ કે મહારાજ આ પાણીમાં તો કઈક વાર અમે રમતો રમી આવ્યા ને ખેલ ખેલી આવ્યા આમાં તો બંદો નંબર પેલો લેવાનો તમે ચિંતા ન કરો કે એ તો તમારા સાધુ ને ખબર ના પડી કદર ન કરી મારી અને મહારાજે એક બે ને ત્રણ ગણાવ્યા ને બધા કાઠી દરબારો એક સાથે ઘેલામાં કૂદકો માર્યો ને સ્વામિનારાયણ નારાયણ ભગવાને પોતાના પગ નીચે અલૈયા બાપુ નું દબાવ્યું એ ધોતિયાનો છેડો દબાવ્યો ધોત્યુ મહારાજના પગમાં રહી ગયું ને બાપુ પાણીમાં હવે બધાય કાઠી દરબારો નાઈને બાર બહાર નીકળી આવ્યા અને અલૈયા બાપુ રાડું પાડે કે મારા બાપ આમ લાજ લૂંટાય અલૈયા બાપુ સમજી ગયા ઓ કે મહારાજ મારી ભૂલ ટળાવવા અને મારો દોષ દૂર કરવા માટે આ લીલા મહારાજે કરી છે અને મહારાજની સામે અલૈયા બાપુએ હાથ જોડ્યા મહારાજ મારી ભૂલ થઈ ગઈ મને માન નામનો દોષ એને હું જીતી ન શક્યો એના ઉપર હું કાબુ ન રાખી શક્યો મહારાજ મને માફ કરો મારા વસ્ત્ર ત્યારે મહારાજે એમને આપ્યા પણ કેવાનું કે જ્યારે ઘણા બધા ગુણો હોય અનંત ગુણો હોય પણ એકાદ જો દુર્ગુણ રહી જશે ને બધા ગુણોનું પાણી ફરી જશે અને એમ કેવાય કે દેશ કાળ સંજોગો વસાત અલૈયા બાપુ ને મારી નાખવા અલૈયા બાપુ અંતે સત્સંગમાંથી પડી ગયા અલૈયા બાપુ જયારે મહારાજ બીમાર હતા ને દર્શન કરવા આવ્યા ને તો મહારાજ કે અમારે દર્શન નથી દેવાગે આટલા બધા નારાજ થઈ ગયેલા અલૈયા બાપુથી અને એક વાર આવ્યા બીજી વાર આવ્યા ત્રણ ત્રણ વખત અલૈયા બાપુ મહારાજ ને મળવા આવ્યા પણ મહારાજે દર્શન દીધા નહીં અને જ્યારે દર્શન નથી દીધા અને અલૈયા બાપુને એવી રીત ચડી કે મહારાજ ધામમાં જવાના થયા ને ત્યારે સંતોએ સમાચાર આપ્યા કે હવે છેલ્લા દર્શન મહારાજ ના કરી જાઓ ને ત્યારે બાપુએ કીધું કે મારે દર્શન કરવા નથી આ એનું માન અને સત્સંગમાંથી પડી ગયા મહારાજ ધામમાં ગયા છતાં પણ એ દર્શન કરવા આવી શક્યા નહીં માન નામનો દોષ ઘેરો લીધેલો અને બાપુ સત્સંગમાંથી પડી ગયા હવે વાત મારે તમને એ છે કે વચનામૃતમાં મહારાજે કીધું કે દેહાભિમાન સ્વાદ માન ક્રોધ લોભ આટલા વાના જેની અંદર હોય ક્યારેક ને ક્યારેક આમાંથી કોઈ પણ એક હોય તો પણ સત્સંગમાંથી ગમે ત્યારે પડવાની શક્યતાઓ છે છે અને છે વચનામૃત મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે કોઈક તો જીવ એવા હોય છે કે પોતે દેહાભિમાન હોય કોઈક લોભી હોય માની હોય પંચ વિષય બંધાયેલા હોય છતાં પણ સત્સંગમાં ટકી જાય છે એનું કારણ શું છે આપણે બધાએ લગભગ દોષોથી ઘેરાયેલા જ છીએ સાવ નિર્દોષ કોઈ છીએ નહીં કદાચ તમે કોઈ હશો તો મને નથી ખબર પણ હું સાવ નિર્દોષ નથી કોઈ ને કોઈ દોષો મારી અંદર છે 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 અને તો મુક્તાનંદ સ્વામી કે દોષોથી ભર્યા હોવા છતાં સત્સંગમાં ટકી રહે છે એનું કારણ શું છે ક્રોધી છે છતાંય સત્સંગમાં છે લોભી છે છતાંય સત્સંગની અંદર ટક્યા છે ક્રોધી લોભી માની સ્વાદિયા છે છતાંય સત્સંગમાં ટક્યા છે તો આનું કારણ શું ત્યારે મહારાજે એવું કીધું કે સ્વામી એ એ જેની અંદર છે છે પણ જ્યાં સુધી એના દોષને દેખાડીને કોઈએ ધક્કો નથી માર્યો ત્યાં સુધી ટક્યા છે ને જેવો એને ધક્કો લાગશે ને કોઈ સંતો એના દોષને ખોદીને એની આગળ દેખાડશે ત્યારે એનો અભાવ લઈ અને સત્સંગમાંથી નિશ્ચય પડી જશે હવે આપણે જોઈએ કે પેલું જ માન કેટલાની અંદર નથી આ છ દોષની વાત કરી મહારાજે વચનામૃતમાં કે આ છ દોષમાંથી કોઈ પણ એક હશે તો ગમે ત્યારે ઉડાડશે અલૈયા બાપુ માનથી ઉડ્યા એને માન આવી ગયું નંબર આપતા હતા સંતો ત્યારે અને સત્સંગમાંથી પડી ગયા તો માન કોની અંદર નથી બીજાનું જોઈએ મારી અંદર માન કેટલું કોઈક મરોડે ત્યારે ખબર પડે કાળો ના ગાલ્યો જતો હોય ને ત્યારે તો બહુ સરસ લાગે સુવાડો એમ થાય કે હાથમાં લઈને રમાડીએ પણ એના પૂછડે પગ દ્યો ત્યારે ખબર પડે કે કેવો દંશ મારે છે એમ આપણો જે માન એને કોઈક મરોડે આપણું ધાર્યું ન થાય આપણું ગમતું ન થાય આપણા કહ્યા પ્રમાણે ન થાય અને જ્યારે ખોટું લાગી જાય કોઈ સંતોનો અભાવ આવી જાય ત્યારે સમજવું કે આપણે એને આધીન થઈ ગયા છીએ જીતી શક્યા નથી કાબુ ગુમાવી દીધો છે તો માને કરી અને આપણે સત્સંગમાંથી ઉડી જશું પડી જશું જો માનને જીત્યું નહીં હોય તો બીજો દોષ છે સ્વાદ સ્વાદ ન હોય એવા કેટલા હમ ગમે તેવું હોય ચાલશે ફાવશે આવું કેનારા કેટલા આપણે એમ કરી શકીએ નહીં આ વસ્તુ જોઈએ એટલે જોઈએ જ હવે ભાત કર્યા હોય તો દાળ જોઈએ એટલે જોઈએ જ શાકભાત થોડા ખવાતા હોય એની બધી સિસ્ટમો હોય ખાવાની ઘણા તમારા સંસારીઓની માટે કહું છું કે ગ્રહસ્થ ના ઘરે આવું બધું હોય કે અમારા દયાબાઈ એકવાર કેતા હતા કે આ બધી ગ્રહસ્થ ઘરે સિસ્ટમ હોય જમવાની પેલા મીઠાઈ પીરસાય પછી પકવાન પીરસાય મતલબ ફરસાણ પીરસાય અને પછી દાળ ભાત પીરસાય કે રોટલી પછી દાળ ભાત હોય અને છેલ્લા દાળ ભાત આવી જાય પછી કોઈ મીઠાઈની આશા રાખે નહીં તો આ બધી સિસ્ટમ હોય પણ હું તમને એમ કહીશ કે આપણે ખરેખર જો ભગવાનના ના ભગત થયા હોઈએ તો ચાર દિવસનો ટાઢો રોટલો ને છાશ મળે ને તોય પણ ચલાવી લેવું જોઈએ મોઢાની રેખા ફરી જાવી જોઈએ કે ભાવતું નથી ફાવતું નથી ભગવાને આપ્યું છે તો બનાવું ખાવું ને મોજ કરો નહીં ભગવાનના ભગત છીએ તો દરેક દોસ્તને જીતવા જ પડશે અને રસા સ્વાદને તો ખાસ કરીને સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી શ્લોકમાં એમ કીધું કે રસા કર્તવ્ય સર્વૈહી સર્વત્ર સર્વદા રસાશક્તિ ક્યારેય ન કરવી કોઈએ ન કરવી ને ક્યાંય ન કરવી નહીં તો આવી વાત આવે ને ત્યારે તમને બધાને એમ થાય કે આ તો બધું ત્યાગી બાઈઓ સંતો માટે એ બધા નિરસ્વાદી હોય આપણે તો હવે સ્વાદ કરીને જ જમવાનું ને પણ સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં કહે છે કે રસાશક્તિ ન કર્તવ્ય સર્વૈહી એટલે કે બધાએ આ નિયમ બધાને લાગુ પડે છે સર્વૈહી સર્વત્ર બધાએ બધી જગ્યાએ નહીં તો ઘણીક વખત એમ થાય કે ઘરમાં નહીં પણ બારે જઈએ ત્યારે તો હવે આપણે બધું જમતા હોઈએ ને સર્વ સર્વત્ર અને સર્વદા બધાએ બધી જગ્યાએ ને હંમેશા જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્યારે પણ રસા સ્વાદમાં આશક્ત થવું નહીં અને જો રસા સ્વાદમાં આશક્ત થયા તો સમજી લેજો કે વેલા મોડા સત્સંગમાં ઉડવાના અને પડવાના તો પહેલાં નંબરમાં માનમાંથી અલયા બાપુ ઉડ્યા પડ્યા સત્સંગમાંથી હવે સ્વાદ સ્વાદમાંથી કોણ ઉડ્યું એકલશૃંગી એવા ઋષિ હતા કે જેને ખબર જ નથી સ્ત્રી પુરુષની વિચાર કરો તમે લોમપાદ રાજાની નગરીમાં વર્ષો સુધી વરસાદ ન થયો અને ત્યારે કોઈએ એમ કહ્યું કે કોઈ સાચા સંતને તમારા આ રાજ્યની અંદર બોલાવો ને એને જમાડો તો આ નગરીમાં વરસાદ થાય ને ત્યારે એને વિચાર કર્યો રાજાએ કે એવા સંતને કોણ આપણા નગરમાં લાવે કોઈ જ્યારે વાતનો સ્વીકાર નથી કર્યો બીડું નથી ઝીલું ત્યારે એ ગામની એક વેશ્યા તૈયાર થઈ છે કે મહારાજા મને આદેશ આપો હું કોઈ ઋષિ મહાત્માને આપણા નગરમાં લાવીશ હવે સ્ત્રી ધનના ત્યાગી જેને જંગલમાં જન્મ થયા જંગલમાં રહીને જ ભજન કરતા હોય સ્ત્રી પુરુષની જેને ખબર નથી આવા સંત એકલ શૃંગી અને એકલ શૃંગી પાસે એ વેશ્યા આવે છે સરસ મજાના મેવા મીઠાઈના થાળ ભરીને અપ્સરા જેવું રૂપ લઈને અને ત્યારે એમના પિતાશ્રી એ જંગલમાં સમિધ લેવા માટે જાય છે કાષ્ટ લેવા માટે યજ્ઞ હોમ કરવા માટે ત્યારે પેલી બાઈ આવીને મેવા મિષ્ટાન જમાડે છે ને ત્યારે પેલા પૂછે તમે કોણ છો તો કે હું પણ એક ઋષિ છું તમારા માટે પ્રસાદ લાવી છું અને આવી રીતે જ્યારે એમને સારા સારા ભોજન જમાડ્યા શરબતો પાયા જ્યુસ પાયા ને બહુ ગમી ગયું મજા આવી ગઈ આણે તો ક્રમ ચાલુ રાખ્યો એ તો પાછી જમાડીને જતી રહી બાઈ અપ્સરા જે વેશ્યા સાંજ પડી એમના પિતાશ્રી ઘરે આવ્યા ત્યારે વાત કરી કોઈ ઋષિ આવ્યા હતા એકદમ રૂપાડા રૂપાડા હતા અને હાથ પગમાં બધું પહેરેલું હતું આવા કોઈ ઋષિ આવ્યા હતા અને મારી માટે પ્રસાદ લાવ્યા હતા ગુરુજી બહુ સરસ પ્રસાદ હતો અને એ વખતે એના પિતાશ્રીને કહે છે બાપુજી બહુ સરસ સ્વાદિષ્ટ એનો પ્રસાદ હતો એવો તમ મને ક્યારેય નથી આપ્યો અને એ સમયે એમના પિતાશ્રીને ખબર પડી ગઈ કે નક્કી કોઈક આને લોભાવા માટે કોઈ સ્ત્રી આવેલ છે પણ હવે પોતાના ક્રમ પ્રમાણે રોજે જંગલમાં સમીદ લેવા જાય અને આને ટાઈમની ખબર રોજ વેસ્યા જાય એમ કરતા આઠ આઠ દિવસ ત્યાં રોજ જાય અને આવે રોજ જાય અને આવે અને એ વખતે એક દિવસ બાઈએ એમ કીધું કે ઋષિ મહારાજ મારી ઉપર દયા કરો કૃપા કરીને આપ મારા ઘરે પધારો મારું ઘર પાવન કરો આપણે બંને સાથે બેસીને ભક્તિ કરશું હું પણ એક ઋષિ છું આવું કઈ અને એકલ શ્રગી રાજાના રાજ્યમાં લઈ ગયા સંતના પગલા પડવાથી વરસાદ તો થયો પણ રહેવા લાગ્યા અને જે માયામાં ડૂબી ગયા ને એનું જીવન સત્સંગમાંથી પડી ગયું સ્વાદે કરી અને એકલ શ્રંગી પડી ગયા સત્સંગમાંથી એની સાધનામાંથી ચલિત થયા એનું મન ચલાયમાન થઈ ગયું ને સાધનામાં મન લાગ્યું નહીં અને રસાવાદ બંધાઈ ગયા તો ત્રીજા નંબર માં આવે છે દેહાભિમાન દેહાભિમાનમાં કોણ પડ્યું તમને ખ્યાલ જ હશે નહી તમને યાદ ના હોય હું બોલીશ એટલે જીભ ઉપર રમતું જ હશે એ પાત્ર દેહાભિમાને કરી અને દેહાભિમાન થી મચ્છિયાના ફૈબા પડી ગયા એટલી જ નાનકડી વાત કે એણે રસોઈ બનાવી એના પુત્ર ની વહુ એ અને મહારાજે પૂછ્યું કે આટલી સુંદર સ્વાદિષ્ટ રસોઈ કોણે બનાવી અને પેલા પુત્ર વધુ કે છે કે મહારાજ મે બનાવી અને ફૈબા ચમક ઉપડી ગઈ કે હા હા મે બનાવી એમ કીધું જ શું કામ તે જે બનાવ્યું મને પૂછી પૂછીને બનાવ્યું છતાં તે બનાવી એમ કેમ કીધું મહારાજ તો ત્યાંથી નીકળી ગયા પણ બીજા દિવસે એના દીકરા ઘરે આવ્યા અને કહી દીધું કે બેટા આ ઘરની અંદર કાં તારી માં રહેશે ને કાં તારી પત્ની રહેશે બોલ તને કોની જરૂર છે નાનિયમથી વાત ખાલી એટલું જ કીધું કે રસોઈ મેં બનાવીને મહારાજ રાજી થયા આ એમનાથી જોયું ગયું નહીં આવું દેહાભિમાન અને ત્યારે દીકરો તો બચારો આમ આશ્ચર્યચકિત થઈ ગયો સ્થિર થઈ ગયો કે મારે હવે કયું છાબડું નમાવું ત્યારે સારા સંસ્કારી ઘરની એ બાઈ કહે છે કે પતિદેવ ચિંતા ન કરો પત્ની તો તમને કાલે બીજી મળી જશે પણ જન્મ દેનારી જનેતા ક્યારે બીજી મળે નહીં માટે તમારા માને સાચવો હું મારા પિયર હાલી જઈશ હવે એના પત્ની તો પિયર જતા રહ્યા સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે વેલાસણમાં મહારાજ સત્સંગ માટે આવ્યા છે અને ત્યાં સમાચાર મળ્યા કે ફૈબાના પુત્ર વધુ એમનું પિયર અહીંયા વેલાસણ છે ને એ અહીંયા આવ્યા છે એમના દર્શને ગયા અને મહારાજની સામે દર્શન કરવા ઊભા રહ્યા ને મહારાજ કે બેટા તમે અહીંયા ઘરમાં બધું બરાબર તો છે ને અને ત્યારે એમના પુત્ર વધુ કહે છે કે મહારાજ મારા સાસુએ મને કાઢી મૂકી છે ને એટલે મહારાજ કે કેમ વળી મહારાજ કે તમે અમારી આજ્ઞાથી તમારા સાસુના જોડા માથે ઉપાડીને માફી મહારાજ તમે જેમ એમ હું કરવા તૈયાર છું મારે તમને રાજી કરવા છે હવે એ તો તૈયાર થયા એટલે મહારાજ ત્યાંથી સીધા આવ્યા મચીયા અને ફૈબાને આવીને એમ કહે છે કે અમે આવીએ છીએ સંતો સાથે અને રસોઈ બનાવજો તૈયાર કરજો અને બધું સીધું પાણી તૈયાર કર્યું ને આવીને ચૂલા ઉપર રસોઈ કરવા માંડી આંધણ અને મહારાજ ની પાસે બેઠા છે ફૈબા હવે વાત કરતા કરતા વાત કરી લીધી કે ફૈબા અમે તમને કઈ કેવા માંગીએ છીએ અમારી આજ્ઞા માણસો હવે જેનો જે ગુનેગાર હોય ને એને ખબર જ હોય કે શું કેવા માંગે છે એટલે ફૈબા કે છે કે મહારાજ તમારી બધી આજ્ઞા માનીશ પણ પેલી વેલાસણ વાળી વાત ન કરતા એ નહીં બને મહારાજ કે લે અમે કેવા આવ્યા તને કેમ ખબર પડી ગઈ તો કે મહારાજ ઈ નહીં બને મેં જે કર્યું ને બરાબર જ કર્યું છે મહારાજ કે ફૈબા સાંભળો અમે વેલાસણ જઈ આવ્યા તમારા પુત્ર વધુને મળી આવ્યા ઈ તમારી માફી માગવા તૈયાર છે અને તમારા જોડા માથે ઉપાડીને માફી માગશે એની ભૂલ એ કબૂલ કરે છે ફૈબા થોડીક તો તમારી એ ભૂલ હશે ને તમે સ્વીકારી લો અને બે સામસામે અડતું મળતું કરી લો તમે ભગવાનના ભગત તમારા પુત્ર વધુ પણ ભગવાનના ભગત અને સત્સંગી સત્સંગી આવો એ સારું ન લાગે સત્સંગમાં અમને પણ શરમજનક લાગે કે કોઈ હરિભક્તો અમને પણ એમ કે મહારાજ તમારા અને આવું હોય ત્યારે ફૈબા કહે છે કે મહારાજ એ તો નહીં બને બધી ભૂલ એની જ છે મારી તો કઈ ભૂલ જ નથી મહારાજ ફરી ફરીને કહે છે ફઈબા માની જાઓ પછી પસ્તાશો અને ફૈબા એક ના બે થયા નથી અંતે મહારાજે એમ કહ્યું કે ફૈબા જો આ વાત તમારે માનવી ન હોય તો અમે કોઈ તમારા ઘરે અન્ન પાણી લેશું નહીં અને રાંધેલા ધાન એમને રજડતા મૂકીને મહારાજે સંતોને આદેશ કર્યો સંતો ચાલો આપણે આ ફૈબાના ઘરનું આજથી પાણી આરામ છે આ ગામની અંદર પાછું વાળીને ક્યારે અમે જોશું નહીં ના ગામમાં અમે ક્યારે આવશું નહીં છતાં ફૈબા નથી માન્યા મહારાજ સંતોને લઈને નીકળી ગયા ઘણીક વખત ગામમાં મહારાજ ગયેલા હતા વચનામૃતો ત્યાં બેસીને કરેલા હતા ત્યાર પછી ફૈબા જયારે નથી માન્યા મહારાજે ગામનો ત્યાગ કર્યો અને એમ કહેવાય કે વચનામૃત બધાય ગઢડા અંત્યંત પ્રકરણમાં જોડી દીધા મછિયાવનું નામ વચનામૃત માંથી કાઢી નાખ્યું નાનો એવો દોષ ઘણી બધી સેવાઓ કરી હતી મહારાજ નો રાજીપો મેળવ્યો હતો પણ એક ખૂણે ખાંચે ક્યાંક દેહાભિમાન નો દોષ રહી ગયેલો એને કારણે ફૈબા સત્સંગમાંથી પડી ગયા એના પછી આવે છે લોભ લોભ માંથી કોણ પડ્યું અનેક ઇતિહાસો છે આપણે વિચારીએ ત્યારે એમ થાય કે એક નાનકડો આવો દોષ અને એમાંથી આટલું મોટું ભયંકર વિપરીત પરિણામ પણ આપણે એ બધા ઇતિહાસોને જોયા પછી આપણે એ વિચારવાનું છે આમાંથી મારામાં કેટલા દોષ છે અને ન થતો હોય તો સમજો કે આપણે સત્સંગમાં હજી સુધી જીરો પોઈન્ટ ઉપર જ છીએ સત્સંગમાં જો પ્રગતિ કરવી છે આપણું મકસદ છે અક્ષરધામ આપણો ધ્યેય છે અક્ષરધામ ત્યાં સુધી પહોંચવા માટે આ બધાય નડશે જો આ છ છો પણ એકાદ હવે એના માટે સિમ્પલ એક તમને આપું કે મહારાજને મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે એવી ખબર શું મહારાજને કોઈ એવો પ્રશ્ન પૂછ્યો સંતોએ કે એવો શું નક્કી કે આ દોષ હોય આ છ માંથી કોઈ પણ એક દોષ હોય તો એ સત્સંગમાંથી પડશે જ એની ખાતરી એમ કેમ કહી શકાય દેખાય તો બહુ સારા ભગત છે અલૈયા બાપુ કેવા મોટા ભગત દેખાતા હતા આગળના ગુણો જોઈને તમે કોઈ કલ્પના નહીં કરી શક્યા હો કે એનું અકલ્યાણ થાય કે સત્સંગમાંથી પડી જાય પણ તેમ છતાંય અંતે જ્યારે એને માન નામનો દોષ નડ્યો અને એ સત્સંગમાંથી પડી ગયા તો મહારાજે એને સમજાવવા માટે એક જ દ્રષ્ટાંત આપ્યું કે જેમ સરપે લાડ નાખેલું દૂધ હોય સરસ મજાનું પાત્રમાં દૂધ હોય એમાં સરપે લાળ નાખી હોય અને દૂધ પાછું સાકર વાળું બી હોય હવે એ સાકર નાખેલું દૂધ સરપની ને લાળ વાળું જો કોઈએ પીધું અને એ દૂધ પીધા પછી પણ આપણને એમ લાગે છે કે હજી માણસ જીવતો છે પણ મહારાજ કે છે કે જીવતો ક્યાં સુધી એક ઘડી બે ઘડી એક દિવસ ચાર દિવસ મહિનો પંદર દી બે મહિના ચાર મહિના પણ અંતે જેના પેટમાં ઝેર ગયું છે એ અંતે મરવાનો મરવાનો અને મરવાનો નિશ્ચિત છે એક કલાક કે બે કલાક ચાર બાર કલાક જીવતો લાગશે પણ અંતે તો એનું મોત થવાનું જ છે તેમ મહારાજ કે આ દોષો જે છે અંતઃશત્રુઓ એ જેના જીવનમાં હશે જીતાણા નહીં હોય સાંજે સવારે આજ કાલ મહિને બે મહિને ચાર મહિને બાર મહિને પાંચ વર્ષે વર્ષે અરે અંત અંત પણ સમયે આવીને દોષ નડવાના છે ટકી ગયો ક્યાં સુધી આપણે વિશ્વાસ ન કરી શકીએ દોષો ઉપર કદાચ એસી વર્ષે પોચી ગયા તો એમ આપણે ગર્વ ન કરી શકીએ કે હવે મને કોઈ દોષ ન નડે અરે જીવનના અંત સમયે પણ કદાચ કોઈ દોષ આવીને નડી જાય અને આપણને કોઈ સંતનો હરિભક્તોનો અવગુણ આવી જાય સત્સંગમાંથી પડી જઈએ તો એટલે છેલ્લા શ્વાસ સુધી આપણે પૂર્વક ન કહી શકીએ પણ લડતા રહેવું દોષોની ઉપર હંમેશા કાબૂ મેળવવો કંટ્રોલ રાખતા રહેવું એટલે નક્કી નથી કે આ દોષોથી આપણે વિજય પામી ગયા છીએ તો દોષોથી ડરીને રહેવું કે રખે આ દોષ મારામાં આવી ન જાય મને સત્સંગમાંથી પાડી ન દે કોઈનો અભાવ અવગુણ આવતો હોય તો ખુદ એની પાસે જઈને માફી માગી લેવી કાંઈ નાના બાપાના આપણે થઈ જઈએ નહીં કાંઈ પણ આપણી મોટો ઓછી નથી થાતી સત્સંગને નાતે તો તમારી મહાનતા વધે છે કદાચ કોઈનો અભાવ અવગુણ આવી ગયો અને પછી તમે થોડાક દી આગા પાછા આગા પાછા રહ્યો મોઢું બગાડો ને સામે આવે તો બોલો નહીં ફોન ના કરો અને ક્યાંય મળે તો તમે આડા રસ્તે નીકળી જાઓ તમારા મનમાં કાંઈક હોય ઓને કાંઈ ના હોય પણ આવું જો ક્યાંક થતું હોય સત્સંગમાં પરિવારમાં તો કહી દેવું કે મને તમારા પ્રત્યે આટલું આવી રીતે આમ હતું મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો એટલે ત્યાં દોષ આપણો ટળી જાય છે અને અને જો તો દોષ વધુ પ્રબળ બનશે બનશે પુષ્ટ એ દોષ છે એ એક દોષે પ્રવેશ કર્યો ને મજબૂત બન્યો એટલે બીજા અનેક દોષો એની અંદર આવવા માટે તૈયાર થઈ જશે કારણ કે તમે બસમાં ચડતા હો અને જગ્યા ના હોય અને કદાચ તમને એક ને જગ્યા મળી ગઈ તો પછી તમારી સાથે બીજી ત્રણ બેનપણીઓ હોય તમે એમ જ કહો ને આવતી રે આવતી રે હાકળ મોકળ કરી લેશો દોસો નું આવું જ છે એક દોષ જો તમારી ઉપર રોપ જમાવી ગયો તો બીજા અનેક દોષો નું સર્કલ આપણા જીવનની અંદર આવતા વાર લાગશે નહીં એટલે માનમાં અલૈયા ખાચર ઉડ્યા સ્વાદમાં એકલ શૃંગી દેહાભિમાનમાં ફૈબા કામની અંદર સુરાબાપુને મહારાજે પરીક્ષા કરી હતી પણ એ વિજય મેળવી ગયા એ ફસાયા નતા ઝાડમાં અને ક્રોધમાં ઉડ્યા ચાંગા ગામના વસનદાસ જે ભક્ત ચિંતામણીમાં સ્વામીએ નોંધ લીધી એક કણ બી વસન દાસ જેને ખેતીનો અતિ અદ્યાસ કરે આઠો ન લીએ પ્રભુનું નામ વસંતદાસ પટેલ આઠે ખેતી કરે ક્યારે ભગવાનનું નામ લે નહીં એમ કરતા એનો અંતકાળ આવ્યો અને એવો ક્રોધી હતો વસંતદાસ એવો ક્રોધી હતો કે એની આજુબાજુની વાડીવાળા છોકરાઓ ત્યાંથી પસાર ન થઈ શકે જો કોઈ પસાર થાય તો તરત એને ફૂફાડો મારે આવા ક્રોધીઓ એવી આકલ પાડે છોકરું બે સુધી તાવ આવી જાય બચારાને આવું ડરી જાય એવા ક્રોધી અને અતિશય ક્રોધી હોય એને વચનામૃતમાં એમ કીધું કે મરીને બીજો દેહ એને સરપનો આવે અને એ જ પ્રમાણે આ વસંતદાસ દેહના અંતે મૃત્યુ પામ્યા અને બીજો જન્મ એને કાળા નાગનો આવ્યો ને પોતાની જ વાડીમાં રહ્યો હવે થાય છે શું પોતાની જ વાડીમાં રહે છે કોઈને વાડીમાં આવવા ન દે ઢોર ઢાંખર આવે તોય તરત એને ડંસ મારે અને એ ઝેર લગાવી દે ને તરત પશુ હોય જનાવર હોય માણસ હોય મરી જ જાય એના ઘરના કોઈ માણસો વાડીમાં જઈ શકે નહીં આવો કાળો નાગ એક વખત મહારાજ ચાંગા ગામમાં પધાર્યા અને હરિભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ દયા કરો અને આ પટેલની વાડીમાં એક કાળો નાગ આવે છે ને અમે આજુબાજુની વાડીઓ વાળાને બહુ ત્રાસ થાય છે ફૂંફાડ જ મારતો હોય છે એટલે આનું કંઈક કલ્યાણ કરો મહારાજ તો અમને શાંતિ નિરાશ થાય મહારાજ કે કાલે કે એની વાડીએ નાવા જઈએ આપણે પેલા તો હવે આટલી બધી સગવડ સુવિધાઓ થઈ પેલા તો મહારાજ સંતો કુએ અને નદીએ વાડીઓમાં નાહવા જતા સવારમાં વેલા ઉઠીને ઘરે ઘરે નળ સિસ્ટમ નહોતી તો મહારાજ સવારમાં વેલા ઉઠી અને સંતોને લઈને વસંતદાસની વાડીએ ગયા અને જેવો દરવાજાની અંદર એન્ટ્રી થઈ ને હવે ઘણા બધા સંતો અને હરિભક્તો સાથે હોય એટલે પગવા તો થાય પગના અવાજ સાંભળીને ઓલ્યો જે બેઠો હતો ને સૂતો તો શાંતિથી કાળો નાગ એકદમ બેઠો થઈ ગયો બેઠો થઈ ગયો એને એમ થયું કે મારી વાડીમાં કોક પોંકાવ્યું કે જ્યાં મહારાજ ત્યાં કને થારો કહેવાય કુંડી હોય પાણીની અને એ કુંડી ઉપર બેસી અને મહારાજ દાંતણ કરતા હતા સંતો બધે દાતણ કરવા બેઠા અને મહારાજ કુંડી ઉપર બેસીને દાતણ કરતા હતા અને એ વખતે મહારાજની સામે આવીને ફણ ચડાવીને ઝૂલવા માંડ્યો કાળો નાગ અને મહારાજે પોતે એટલે મુખમાં જે ભરેલો પિચકારી કાળા નાગની ઉપર નાખી અને જેવો મહારાજના મુખનો મુખ તંબોળ મળ્યો ને કાળો નાગ ઝૂકી ગયો એને ભાન થયું જ્ઞાન થયું અને મહારાજની સમક્ષ એને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી કે એને વાચા ફૂટી અને ભગવાનની સામે પ્રાર્થના કરી કે મહારાજ માણસ હતો તે દિવસે તમારું નથી માન્યો પણ બાપ હવે હેરાન થઈ ગયો છું મારો આ મોક્ષ કરો મારી મુક્તિ કરો અને મહારાજે કહ્યું કે જા અમે તને વચન આપીએ છીએ આજથી બરાબર પાંચમા દિવસે ચાર દિવસ પછી પાંચમા દિવસે અમે તને ધામમાં લઈ જશું પણ ચાર દિવસ સુધી તું કોઈને કરજે નહીં કોઈને હેરાન કરજે નહીં એટલે મહારાજ જેવી તમારી આજ્ઞા હવે બરાબર ચાર દિવસનો વાયદો આપ્યો મહારાજ ને સંતો ત્યાંથી નીકળી ગયા ત્યાર પછી બધાને ખબર પડી કે હવે આ સરપ કોઈને કરડતો નથી એટલે બાજુની ખેતરવાડીમાંથી છોકરાઓ નાના નાના આવીને પૂછડું જાલી સરપ ને ફેરવે ને રમાડે રમકડાની જેમો રબરનો નો સરપ કેમ રમાડે એટલે જોજો તમારે ધ્યાન રાખવું કે બહુ સરળ થવામાંય માલ નથી ખોટો કોઈ દુરુપયોગ કરે એટલું સરળે નથી થવાનું પણ ફૂફાડો રાખવો અને બહુ જ્યારે કન્નડગત કરીને ત્યારે પોતાના જ દીકરાનો દીકરો વાડીમાં આવી અને જેમને તેમ માથે લતુ મારીને પગેથી પીચલીને હેરાન કરવા માંડ્યો કાળા નાગને ત્યારે એનાથી રેવાયું નહીં અને એવો ડંસ દીધો ને બાળકને ઝેર ચડી ગયું એનું ત્યાં ત્યાં મૃત્યુ થયું ને મહારાજે દર્શન દીધા કે તારાથી ચાર દિવસ આ ક્રોધ ઉપર કાબુ ના મેળવી રાખ્યો તે

તો આમાંથી કોઈ પણ એકાદો દોષ આપણામાં હશે તો આપણે પણ નક્કી નહીં કે સત્સંગમાં ક્યાં સુધી ટકી શકીએ જ્યાં સુધી આપણા દોષને કોઈ છતાં નથી કર્યા આપણને સામે આવીને કીધું નથી પકડીને આપણા સન્મુખ ઊભા નથી રાખ્યા કે આ તમારી ખોટ છે આ ટાળી નાખજો નહીં તો હેરાન થશો આટલો બધો ગુસ્સો સારો નથી આટલું માન સારું નથી આવું કોઈ કીધું નથી ત્યાં સુધી જ આપણે સત્સંગમાં ટક્યા છીએ બાકી કોઈ આપણા દોષ દેખાડી અને આપણી સામે રજૂ કરે ને ત્યારે આપણે ટકી જઈએ અને આપણા દોષનો સ્વીકાર કરી લઈએ તો આપણે ખરેખર સત્સંગ પચ્યો કહેવાય અને દોષોને જીત્યા કહેવાય